અહીંયાથી પણ કોઈ સારા લેવલ્સ આવતા દેખાઈ શકે છે. જિગ્નેશજી, ટેકનિકલી અહીંયાથી નિયર ટર્મમાં જેમને એક્ઝિટ કરવું છે, શું તમે અહીંયાથી કોઈ અપસાઇડ જોઈ રહ્યા છો અકાઉન્ટ ઉપર? મને એમ લાગે છે કે ઓવરઓલ નેગેટિવ કાઉન્ટર છે, કારણ કે કાઉન્ટર તમે જુઓ કે કન્સિસ્ટન્ટલી એક ધારો નીચેની તરફ ફોલ આપી રહ્યું છે, એટલે કે એક્ઝિટ તો કન્સિડર કરવી જ જોઈએ. પરંતુ અત્યારના આ કાઉન્ટરે નીચેની તરફનું મોમેન્ટમ મેક્સ કરી નાખ્યું છે, એટલે મને એમ લાગે છે કે એક બે ઉછાળા જરૂરથી આવશે. થોડીક રાહ જોવી હોય તો જોઈ શકાય. મને એમ લાગે છે કે એકાદ વીક વ્યુઅર રાહ જોશે તો અરાઉન્ડ 640 સુધીના લેવલ એમને જોવા મળશે. 10-12 રૂપિયા ઉપર નીકળવાની જગ્યા છે, તો ઉછાળે એક્ઝિટ કરવાનું કન્સિડર કરે. ઓકે, ઉછાળ એક્ઝિટ કરવાનો કન્સિડર જણાવી રહ્યા છે કે આપ પ્લેન પોઈન્ટમાંથી એક્ઝિટ કરી લો. ઉમેશ પટેલ છે આપણી સાથે અમદાવાદથી. ઉમેશભાઈ, હલો. જી ઉમેશભાઈ. સર, મારી પાસે વિડિયોકોન છે 14.20 ના. ઓકે, શું કરું, હોલ્ડ કરું કે? ઓકે, અને એના સિવાય બીજો કયો સ્ટોક છે? એસટીસી છે 232 ના. ઓકે, એટલે બે શોર્ટ ટર્મ માટે છે, એસટીસી ને વિડિયોકોન. યસ. ઓકે, જિગ્નેશ, વિડિયોકોન અપર સર્કિટ છે આજે. ઇનફેક્ટ અપર સર્કિટમાં તેઓ શેર લીધા છે. શું સલાહ આપશો, શું કરવું? આઈ થિંક અપર સર્કિટ છે વિડિયોકોનમાં, અને તમે જુઓ કે આ સર્કિટ 3 વખતથી આવી રહી છે. અત્યારના પૂરતું એવું કહી શકાય કે 3 અપર સર્કિટ વિચ ઇઝ અ ગુડ મોમેન્ટમ. કરંટ લેવલ એવું કહી શકાય કે 13 રૂપિયાના સ્ટોપલોસથી બંધલા રહેવું જોઈએ. ઓલ તો આ એક પેની સેટઅપ છે, એટલે હું લાંબા ગાળા માટે આવા કોઈ કાઉન્ટરમાં રહેવાનું હું સજેસ્ટ કરતો નથી. પરંતુ ત્યાંના મોમેન્ટમ ઉપરની તરફનું છે, 13 રૂપિયાના સ્ટોપલોસથી બંધલા રહેવામાં વાંધો નથી. 15-16 રૂપિયાના લેવલ ઉપરની તરફ જોવા મળી જશે એમ માની શકાય. ઓકે, અને જિગ્નેશ, એસટીસી સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 232 ની એન્ટ્રી છે, 190 નો ભાવ છે, શું કરવું? એસટીસી જો એમને 233 ની એન્ટ્રી હોય તો ત્યાં પણ એક નેગેટિવ મોમેન્ટમ બન્યું છે. 300 રૂપિયાથી કાઉન્ટર એક ધારો ફોલ આપી રહ્યો છે, અને વચ્ચે એને 2-3 વખત નેગેટિવ વેમાં ડાઉન સર્કિટ મારેલી છે. લાગતું નથી કે આ કાઉન્ટર હવે અહીંયાથી સંભળી શકે. યસ, એક બેઝ બનાવી રહ્યું છે. એક ચાન્સ લેવો હોય તો 185 ના સ્ટોપલોસ થી બંધ રહો, ઉછાળ આવે ત્યારે નીકળજો. પરંતુ 200 રૂપિયાથી ઉપર કોઈ ઉછાળો આવે એવું લાગતું નથી. ઉછાળે નીકળવાની સલાહ રહેશે. TV18 બ્રોડકાસ્ટ લેવાય કે નહીં? જિગ્નેશ, TV18 બ્રોડકાસ્ટ ખાસા એવા રિટર્ન આપણે ઇનફેક્ટ જોયા છે પાછલા કેટલાક સેશનમાં, શું કરવું જોઈએ? ફેન્ટાસ્ટિક કાઉન્ટર છે મારી દ્રષ્ટિએ. આ કાઉન્ટર રાખવું જોઈએ, પોર્ટફોલિયોમાં પણ રાખવું જોઈએ. આ કાઉન્ટરના તમે જો હિસ્ટોરિકલ પ્રાઇસીસ જોશો તો એટ અરાઉન્ડ 48-50 ઘણી બધી વખત આ કાઉન્ટરે રેઝિસ્ટન્સ જોયા છે. બહુ જ વર્ષો પહેલા આ કાઉન્ટરમાં 48-50 ના લેવલ સપોર્ટ તરીકે જોવાતા હતા. એક સોર્ટ ઓફ હોરિઝોન્ટલ લાઈન અત્યારના કાઉન્ટર બ્રેક કરી રહ્યું છે. આવી જ્યારે લાઈન બ્રેક થતી હોય ત્યારે આવનાર 1-1.5 વર્ષ માટે કાઉન્ટર મલ્ટીબેગર રિટર્ન આપી શકે તેવું થઈ જતું હોય છે. એટલીસ્ટ 2 વર્ષમાં ડબલ ધ મનીની ઓપોર્ચ્યુનિટી અહીંયા છે. આ કાઉન્ટરમાં સ્ટોપલોસ થોડા નીચે ના આવે છે, કારણ કે અહીંયા મલ્ટીબેગર આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે. તો અહીંયા 42 નો સ્ટોપલોસ રાખવો જોઈએ. કરંટ લેવલે હોય તો હોલ્ડ કરવા જોઈએ. નવી એન્ટ્રી લો તો રિમેમ્બર કે સ્ટોપલોસ થોડો દૂર છે. નીચે આવે તો લેવામાં વધારે મજા છે, પરંતુ કરંટ લેવલે પણ લેવામાં કમ્પેર ટુ ધ રિવોર્ડ ધેટ ઇટ હેઝ અત્યારમાં સારું લાગી રહ્યું છે.